કેમ છો મિત્રો? મજામાં. જય સ્વામિનારાયણ. હવે આપણે ધોરણ 10 ઇંગ્લિશ યુનિટ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એના વિશે અભ્યાસ કરીશું. એનો પહેલો પાર્ટ 1. દોસ્તો, આ યુનિટની અંદર પ્રખ્યાત પર્યાવરણ શાસ્ત્રી એવા અરુણ કૃષ્ણમૂર્તિ વિશે જણાવવા આવ્યું છે. અરુણ કૃષ્ણમૂર્તિ એ 17 વર્ષની ઉંમરે ભારતની પર્યાવરણ સંસ્થાની સ્થાપના કરેલી. આજે અરુણ અને તેની ટીમના સભ્યો ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુંડીચેરીમાં દરિયા કિનારા, નદી તેમજ તળાવોની સાફસફાઈ કરે છે. તેઓ વૃક્ષારોપણ પણ કરે છે. શેરી નાટકો દ્વારા તેઓ લોકોની અંદર જાગૃતિ લાવવાનું કામ કરે છે. અરુણની ટીમમાં એવા વિદ્યાર્થીઓ છે કે જે ધોરણ 7થી એમની સાથે જોડાયેલા અને આજે પણ એ કામ કરે છે. અરુણ જ્યારે નાના હતા તેમને આ પર્યાવરણને લગતી પર્યાવરણ સંસ્થા સ્થાપવાનો હેતુ કેવી રીતે પેદા થયો, એમનો ઈરાદો પર્યાવરણ સંસ્થા સ્થાપવાનો કઈ રીતે એમની ઈચ્છા થઈ, તો જ્યારે અરુણ નાના હતા ત્યારે તેમના ઘરની નજીક એક સરસ મજાનું તળાવ હતું. આ તળાવ ખૂબ જ સ્વચ્છ હતું, પરંતુ સમય જતાં એ તળાવ ખૂબ જ ગંદુ થઈ ગયું અને મચ્છરોથી ભરેલું હતું. આથી તેમણે આ સરોવરને થોડા મિત્રો સાથે રહીને સાફ કરેલું. તેમના માતા પિતા અને શિક્ષકો પણ તેમને તેમની પ્રવૃત્તિમાં સાથ આપેલો. અરુણે પોતાની આ પ્રવૃત્તિ માટે ઉચ્ચ પગારવાળી ગૂગલની નોકરી પણ ઠુકરાવી દીધેલી, પરંતુ તે પોતાના ગૂગલની અંદર જે એમના સાથી કર્મચારીઓ હતા એમને ક્યારેય ભૂલ્યા નથી. તેવું જણાવે છે કે તળાવની અંદર નખાતા કચરાની શરૂઆત પણ આપણા ઘરથી જ થાય છે. જો આપણે ઓછી ચીજવસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, સ્ટ્રો, ટિશ્યુ પેપર, રંગીન કાગળો, બેટરી, ફાસ્ટફૂડ વગેરે આપણા ઘરની કચરાપેટીમાં નાખવું જોઈએ. જો આપણે આ વસ્તુઓ પાણીમાં નાખીએ તો પર્યાવરણને તો નુકસાન થશે જ, સાથે સાથે પાણીમાં રહેલા જીવોને પણ, જેવા કે કાચબા, દેડકા, માછલી વગેરેના જીવોને પણ નુકસાન થાય છે. દરેક વ્યક્તિ અરુણની ટીમમાં જોડાઈ શકે છે, પછી તે ભલે ને વૃદ્ધ હોય કે બાળક. આવા સરસ મજાના પાઠ એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ યુનિટ 3 વિશે હવે આપણે ટ્રાન્સલેશન શીખીશું. મિત્રો, આ છે અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 યર્સ ઓલ્ડ વેન હી ફાઉન્ડેડ ધ એનજીઓ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. અરુણ કૃષ્ણમૂર્તિ એ માત્ર 17 વર્ષના જ હતા જ્યારે તેમણે આવી પર્યાવરણ સંસ્થાની સ્થાપના કરેલી. એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એનું નામ છે. એનજીઓ એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. આવી એક ફાઉન્ડ એટલે સ્થાપવું, એની સ્થાપના કરેલી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, અ મૂવ ટુ સેવ ટર્ટલ એક્સ એન્ડ યંગ હેચલિંગ ઇન ચેન્નઈ. શરૂઆતમાં તેમણે ટર્ટલ વોક, કે જે કાચબાને બચાવવા અને એના બચ્ચાઓને બચાવવાથી શરૂઆત ચેન્નઈમાં કરેલી. ટુડે આજે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર આજે અરુણ અને તેમની સ્વયંસેવકોની જે ટુકડી છે હેવ ક્લીન ધ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. આજે અરુણ અને તેની સ્વયંસેવકોની ટુકડી એ ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર અને પુંડીચેરીની અંદર દરિયા કિનારાઓને સાફ કરે છે અને વિવિધ જળાશયોને પણ સાફ કરી રહ્યા છે. ધ ટીમ ક્લીન્સ લેક, બીચીસ એન્ડ ઝૂઝ. આ ટીમ એ સરોવરોને સાફ કરે છે,
કિનારાઓને સાફ કરે છે, પ્રાણી સંગ્રહાલયોને પણ સાફ કરે છે, પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષારોપણ કરે છે, એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે. સ્ટ્રીટ પ્લે એટલે કે શેરી નાટક. શેરી નાટકો દ્વારા લોકોને શિક્ષિત કરે છે, જાગૃત કરે છે. એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ, અને પર્યાવરણને અનુકૂળ એવી કાગળની થેલી પણ બનાવે છે. અરુણ્સ ટીમ હેઝ સ્ટુડન્ટ હુ જોઈન હિમ વેન ધે વેર ઇન ક્લાસ 7. અરુણની ટીમના એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે ધોરણ 7 જોડાયા એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 યર્સ, અને 5 વર્ષ પછી પણ આજે તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. તો ઇન્ટરવ્યુમાં અરુણને જે જુદા જુદા પ્રશ્નો પૂછવામાં આવે છે, શરૂઆત કરીશું. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધી એન્વાયરમેન્ટ? વિચ એક્સપિરિયન્સ, કયા અનુભવે, એઝ અ ચાઇલ્ડ, બાળક તરીકેના કયા અનુભવે તમને પર્યાવરણની સામે લડવાની ઇન્સ્પાયર્ડ એટલી પ્રેરણા આપી? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી પ્રથમ પ્રવૃત્તિ શું હતી? અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ વોઝ હેવીલી પોલ્યુટેડ. અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની નજીક એક સરસ સુંદર સરોવર હતું. વિચ વન્સ, કે જે એક વખત, હેડ અ લોટ ઓફ બર્ડ્સ, કે એક વખત ત્યાં સરસ પક્ષીઓ, ફ્રોગ્સ, દેડકાઓ અને સાપ હતા. એ સરોવર વોઝ હેવીલી પોલ્યુટેડ, ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. ઇટ લેડ ટુ ધી સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ, તે મચ્છરોને ફેલાવતું હતું. એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન ટુ એન અગલી નેબરહુડ, અને એક ગંદી જગ્યામાં પરિવર્તિત થઈ ગયું. ટર્ન અ લવલી પ્લેસ ઇન ટુ એન અગલી, અગલી એટલે કદરૂપું ગંદુ, અને તે ગંદી જગ્યામાં ફેરવાઈ ગયું. ધીસ હર્ટ મી બેડલી, આ બાબતે મને ખૂબ જ નિરાશ કર્યો. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ, અને હું એના વિશે કંઈક કરવા ઈચ્છતો હતો. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ, મેં મારા થોડાક મિત્રોને સાથે લીધા. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની નજીક જે સરોવર હતું એને સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, અને આ મારી પ્રથમ પ્રવૃત્તિ હતી. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? બીજો ક્વેશ્ચન ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે છે કે કયા પ્રકારનો સહકાર, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ, સપોર્ટ એટલે ટેકો, સહકાર. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ, તમને કેવા પ્રકારનો સહકાર મળ્યો? ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ, અભ્યાસ અને પ્રવૃત્તિના સમય વચ્ચે કોઈ સંઘર્ષ થયો? તેનો જવાબ અરુણ આપી રહ્યો છે કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, મને સહકાર આપનાર માતા પિતા છે. હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, કે જે સમજતા હતા કે મારો પર્યાવરણમાં રસ છે. ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધી એન્વાયરમેન્ટ. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ, હું જે ઈચ્છું એ કરવાથી મને ક્યારેય સ્ટોપ રોકતા નહોતા. ઓન માય પાર્ટ, મારી તરફથી પણ, આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેઇલ માય પેરેન્ટ્સ ઇન એની વે, મારા તરફથી પણ મેં ક્યારેય મારા માતા પિતાને નિષ્ફળ કર્યા નથી, નિરાશ કર્યા નથી. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ દેટ આઈ ડીડ, હું જે કંઈ પણ કરતો એની માહિતી મારા માતા પિતાને આપતો. એન્ડ ટુક ધેર એડવાઇઝ, અને તેમની સલાહ લેતો બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન, કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલા. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કાર્ય કઈ રીતે કરવું એ મારા શિક્ષકો મને શીખવતા.
दे ऑल्सो टॉट मी ह्यूमिलिटी, ह्यूमिलिटी એટલે નમ્રતા, તે મને નમ્રતા શીખવતા. सो दैट के जे दी आई डिड नॉट बीकम स्नॉबीस ऑर एरोगंट. स्नॉबीस एटले अभिमानी अने एरोगंट एटले पण अहंकारी अभिमानी, जेथी हूँ अभिमानी न बनी जाऊँ, अहंकारी न बनी जाऊँ. एंड स्टार्ट थिंकिंग आई वॉज अ सुपर स्टार, अने एवुं विचारवानुं शुरू न करूँ के हूँ सुपर स्टार हतो, बिकॉज आई वॉज डूइंग ऑल धीज एनवायरमेंट वर्क, આ બધું પર્યાવરણને લગતું કામ કરી અને હું સુપરસ્ટાર બની ગયો હતો એવું વિચારવાનું ન કરું, વિચારવાનું શરૂ ન કરું અને અભિમાની ન બની જાઉં એવું મને શીખવતા. ધે ટોટ મી ટુ બી સિમ્પલ, તે મને એકદમ વિનમ્ર બનવાનું શીખવતા, સાદા બન સાદગીયુક્ત જીવન જીવવાનું સમજાવતા. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને સતત આખો સમય શીખ્યા કરો, શીખવાનું ચાલુ રાખવું એવું મને શીખવતા. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું એક્ટિવિસ્ટ નથી, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, પરંતુ હું એક પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક, આ કામ કરીને મેં ઘણું બધું શીખ્યો છું. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ, તમારી સ્કૂલ અને કોલેજને તમારા રસ વિશે, રસને કઈ રીતે આગળ વધાર્યો. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, મારી સ્કૂલ અને કોલેજ બંનેમાં ખૂબ જ હરિયાળી હતી. એન્ડ બોથ વેર હોમ ઓફ હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ, લાઈફ ફોર્મ એટલે જીવો અને હોમ એટલે ઘર, અને બંને સ્થળ સ્કૂલ અને કોલેજની હરિયાળી એ બંને સ્થળ એ ઘણા બધા જીવોનું આશ્રયસ્થાન હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, આ બાબતથી મને તેમની અગત્યતા સમજાઈ. હાઉ બ્યુટિફુલ ધે આર, તેઓ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણે શા માટે તેમનું પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, આ પ્રાણીઓ સ્વતંત્ર છે. આર ઓન ધેર ઓન, સ્વતંત્ર છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, તેઓ તેમનો ખોરાક જાતે શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા તે એક્ટિવ રહે છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, સતત વ્યસ્ત રહે છે. એન્ડ નેવર લેઝી, કદી આળસુ બનતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, કેટલું આ કેટલું બધું હકારાત્મક છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ, આપણે તેમાંથી ઘણું બધું શીખીએ છીએ. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ